અને છતાંય શ્રી રાધે શ્રી રાધે અવાજ આવે. એટલે શિવજી કહ્યું કે આ ત્રીજું કોણ? અધિકાર વગર મારી કથા લઈ ગયો અને મારું જ્ઞાન મેળવ્યું એટલે બીજો શિવ બની ગયો. એટલે શિવજી હાથમાં ત્રિશુલ લઈ અને મારવા માટે ઉભા થયા. કોણ છે એમ જોવા માટે આંખ બંધ કરી તો માળામાં પેલું પક્ષી દેખાયું. પણ હવે તો બધી જ જ્ઞાન સાંભળી લીધેલું એટલે એને ખબર પડી ગઈ કે આ ઉભો થયો છે, હવે મને મૂકશે નહીં. એટલે એને ઉડવાનું ચાલુ કર્યું અને પાછળ શિવજી, આગળ એ શુક અને આ પાછળ શિવજી. ઉડતા ઉડતા નીચે જોયું તો વ્યાસજીનો આશ્રમ દેખાયો. માં અરણી કંઈક અનાજ સમારી રહી છે અને જલ્દી જલ્દીમાં આ પક્ષીએ ડરના કારણે એક મોટો દાણો બની અને સુપડીમાં પડી ગયા. હવે બહેનોની આદત છે, અનાજ સમારતી હોય ને મોટો દાણો હોય ને એ ખાઈ જાય, એ બીજાના હાથમાં ન જવો જોઈએ એમ. એટલે માં અરણી દેવીએ એ જ દાણો ઉપાડી અને મોઢામાં નાખ્યો અને માં અરણીના ઉદરમાં પેલો જીવ જતો રહ્યો. હવે વ્યાસજીનો આશ્રમ આના અંદર કઈ શિવજીને જવાય તો નહીં, અને જાય તોય માં અરણીના ઉદરમાં સુરક્ષિત સ્થાનમાં મારે કેવી રીતના? શિવજીએ નક્કી કર્યું કે હું વાટ જોઈશ, હું રાહ જોઈશ. દિવસો સુધી શિવજી બહાર બેઠા રહ્યા, દિવસ પર દિવસ જવા લાગ્યા, વર્ષ પર વર્ષ જવા લાગ્યા. સોળ સોળ વર્ષ નીકળી ગયા, છતાં રોજ શિવજી પેલાને સમજાવે કે તું બહાર નીકળે એટલે હું તને મારી નાખું. ઓલો રોજ અંદરથી કે હું થોડો બહાર નીકળું. શિવજી કે કેમ બહાર નું આવે? તો કે સાહેબ વિચાર તો કરો કે માં અરણી નું ઉદર સુરક્ષિત શાન અને બહાર શિવ તમારી જેવો રક્ષા કરવા વાળો કોણ બહાર નીકળે? નહીં આવું જાઓ. સોળ સોળ વર્ષનો માં અરણીને ગર્ભ રહ્યો. આ બાજુ વ્યાસજી નારાયણ આટલા સમયથી શિવજીને કહ્યું હતું પણ છતાં શિવજી પધાર્યા ન હતા એટલે સ્તુતિ કરવા લાગ્યા. આ બાજુ માં અરણી પ્રાર્થના કરે કે હે નાથ, હવે તો બહારથી શિવજી પેલા જીવને કહે કે હે જીવ બહાર નીકળ. પેલો અંદરથી કહે, મહારાજ તમે જ્યાં સુધી મને મારવાનો વિચાર રાખશો ને ત્યાં સુધી હું બહાર નહીં નીકળું. એ નાથ છોડી દો ને, તમે તો શિવ છો, હું તો સામાન્ય જીવ છું, માફ કરી દો ને બાબા, અધિકાર વગર કથા લીધી, મને માફ કરી દો. શિવ કહે, ના એમ માફ ના કરું. તો કે હું વચન આપું છું કે તમારું રહસ્ય કોઈ દિવસ કોઈના સામે છતું નહીં કરું. અચ્છા બાબા, હું તમને એ પણ વચન આપું છું કે જન્મતાની સાથે આ ઘરનો ત્યાગ કરી દઈશ. સંસારમાં રહું તો તમને તકલીફ નહીં, હું સંસારમાં નહીં રહું બાબા, હું જતો રહીશ, પણ મને એક વાર માફ કરી દો. ચારો ઓરથી પ્રાર્થનાઓ થવા લાગી. કોઈ શિવજીને પ્રાર્થના કરે છે, કોઈ ઠાકોરની વંદના કરે છે, માં અરણી દેવી અહીંયા પ્રાર્થના કરે છે. અને શિવજીને થયું કે ચાલ માફ કરી દઉં, એટલે પોતાનું ત્રિશુળ કાઢી અને હિમાલયની તરફ જતા રહ્યા. આ બાજુ સૂર્ય પોતાના કિરણો લઈ અને બહાર નીકળે છે અને તે દિવસે પૃથ્વી પર પહેલી કિરણ જ્યારે પડી ત્યારે વ્યાસજીના આશ્રમની અંદર ભાગવતના મહાન વક્તા જેને સ્વયં ભાગવત અને ભગવાન કહાય એવા સુખદેવજી મહારાજનો જન્મ થયો. બોલીએ સુખદેવ મહારાજ. સુખદેવજી મહારાજનો જન્મ થયો. જેવો જન્મ થયો એટલે વચન આપ્યું તે પ્રમાણે નાળ છેદન પણ ન થઈ હતી, ખભા પર નાળ નાખી અને સીધો ઘરનો ત્યાગ કરી દીધો. કેટલા વિરક્ત છે, શિવનો અંશ શિવાંશ કહેવાયા, કેટલા વિરક્ત. તરત સોળ વર્ષે જન્મ થયો, જન્મતાની સાથે ઘર છોડી દીધું. ઘર છોડીને જઈ રહ્યા હતા તો વ્યાસજી મહારાજ પાછળ દોડ્યા, હે પુત્ર કરતા જતા હતા. ત્યાં એક ઘટના ઘટી કે એક નદીના કિનારા ઉપર કંઈક સ્ત્રીઓ સ્નાન કરી રહી હતી. સુખદેવજી મહારાજ નીકળ્યા એટલે કોઈ ઊભી નથી, કોઈ વસ્ત્રો ન લીધા, એ જ પરિસ્થિતિમાં નાઈ રહે અને સુખદેવજી મહારાજ જતા રહ્યા. પણ જેવા વ્યાસજી મહારાજ પાછળથી નીકળ્યા એટલે બધાએ ઉભા થઈ, બધી માતાજી ઉભા થઈ અને કપડા લઈ લીધા. વ્યાસજી મહારાજને થોડુંક ખોટું લાગ્યું કે મારો દીકરો તો યુવાન છે અને હું આ વૃદ્ધ વ્યક્તિ, મારી ધોળી દાઢી. એટલે પેલી સ્ત્રીઓની પાસે જઈને પૂછ્યું કે એ માતાઓ, મારો સોળ વર્ષનો યુવાન દીકરો હમણાં અહીંયાથી નીકળ્યો, તમે કોઈ વસ્ત્ર તરફ નજર પણ ન કરી અને મારા તો બધા જ વિકારો લુપ્ત પામ્યા, હું સદાચારોથી જીવેલો ઋષિ સન્નિષ્ઠ અને મારી આટલી ઉંમર, મારી ધોળી દાઢી અને તમે મને જોઈ અને આવું કેમ? એટલે પેલી સ્ત્રીઓએ કહ્યું, મહારાજ
કે એ તમારો દીકરો સંસારને છોડીને જઈ રહ્યો છે અને તમે એને સંસારમાં પાછો ખેંચી રહ્યા છો. જે સંસારને છોડે એમાં વિકાર ન આવે. આ સંન્યાસીઓને એટલે જ તો માન મળે, એટલે જ આ ગુરુદેવના એટલા વર્ષ ગયા પછી તમે ભજન કરો છો ને, આ એનું કારણ છે કે સંસારને છોડીને ગયા. અને વ્યાસજી મહારાજ આપ એને સંસારમાં પાછો ખેંચી રહ્યા છો. હે પુત્ર આવી જા, એટલે તમારામાં વિકાર અને વાસનાઓ છે. સુખદેવજી મહારાજ જતા રહ્યા. વ્યાસજી મહારાજને ઘણું જ દુઃખ થયું કે એક તો અકૃતાર્થ હતો એટલે ભાગવત બનાવ્યું, ભાગવત બનાવ્યા પછી તપ કરી શિવજીને મનાવી અને સુખદેવજી જેવા દીકરાને પ્રાપ્ત કર્યો અને એ પણ ઘર છોડીને જતા રહ્યા. હવે શું કરવું? પણ પ્રયત્ન છોડવા ન જોઈએ. પોતે કોશિશ કરી કે ઉભો રે ન ઉભા રહ્યા, પણ એમને ભરોસો હતો એમના ભાગવતજી ઉપર કે મારો ખોવાયેલો દીકરો એક દિવસ ભાગવત પાછું લાવશે. એટલે એમણે પ્રયત્નો ચાલુ રાખ્યા. એટલે કહ્યું ને કે પ્રયત્ન કરે માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો, પ્રયત્ન કરે માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો. ભલા એ તો તને મળે છે પણ તું એને નથી મળતો. ઈશ્વર તો આપણને રોજ મળે છે કોઈ પણ સ્વરૂપમાં, પણ આપણે એને નથી મળતા. વ્યાસજી મહારાજે પ્રયત્ન ચાલુ કર્યા. થોડાક બ્રાહ્મણોના દીકરાઓને બોલાવી પોતાના આશ્રમમાં અને ભાગવતના શ્લોકો ભણાવવાનું ચાલુ કર્યું. પણ બધાને થોડા થોડા જ ભણાવે, આખા ન ભણાવે. કેમ? એને ખબર હતી એક ને એક દિવસે આ શ્લોકો પોતાની જે વસ્તુ છે એની ઉપર એટલું અભિમાન છે, એટલો ગર્વ છે, એટલો વિશ્વાસ છે, એટલી શ્રદ્ધા છે. એટલે કોઈ બહુ સરસ કહ્યું, શંકા એના દ્વાર સુધી આવી એટલે તરત આંગળી બતાવી કે એ શંકા તું થોડીક મોડી પડી. અરે શંકા તું થોડીક મોડી પડી. એટલે શંકાએ પૂછ્યું કેમ? શંકા એટલે ડાઉટ. તું થોડીક મોડી પડી. એટલે ઓલે કીધું કેમ? તો કે શ્રદ્ધા હમણાં જ મારા પાસે આવીને ગઈ એટલે હવે હું તને ગ્રહણ નહીં કરું. એટલી શ્રદ્ધા પોતાના તત્વ ઉપર કે એક દિવસ આ સુખદેવને પાછી લઈ આવશે. એટલે પોતાના શિષ્યોને શ્લોકો શીખવાડ્યા અને પછી કહ્યું કે જંગલમાં યજ્ઞ કાષ્ટ લેવા જાઓ ને ત્યારે આ શ્લોકો ગાવાના. શું માધુર્યતા છે આ શ્લોકોની! આહ, અદ્ભુત શ્લોકો ગાયા છે. બરહા પીડમ નટવર વપુહ કરણીયો કરણીકારક. આવો આપણે પણ એ રસ માધુર્યની અંદર ભળી જઈએ. બરહા પીડમ નટવર વપુહ કરણીયો